પશ્ચિમ બંગાળના કલકત્તા વિસ્તારનો યુવાન ગણેશ લાલ મોહન બાસ ફોરે ઉંમરવશ 26 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી. માસી સાથે મામાના ઘરે જવા આ યુવાન કલકત્તાના રેલવે પ્લેટફોર્મ સુધી પહોંચ્યો હતો. યુવાન બીજી ટ્રેનમાં જઈ બેઠો અને સતત 2 વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો. આખરે તે મોરબીના યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો, જ્યાં સંસ્થાએ તેની સતત કાળજી સેવી હતી. માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેને મોરબીથી ભુજ તેડી આવ્યા અને તેનું ઘર શોધવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધી કાઢ્યો. કલકત્તા પોલીસમાં થયેલી ગુમ નોંધના આધારે ત્યાંની પોલીસનો સંપર્ક કરતા પોલીસ તેના પરિવાર સુધી પહોંચી હતી. પરિવારજનોએ વિડીયો કોલથી ઓળખાણ કરાવી હતી અને વિમાન માર્ગે ભુજ પહોંચ્યા હતા. યુવાન ગણેશનું પરિવારજનો સાથે મિલન થતાં દરેકની આંખોમાં હર્ષના આંસુ વહી રહ્યા હતા. માનવતાના આ કાર્યમાં મોરબીની યદુનંદન ટ્રસ્ટ આશ્રમ, માનવજ્યોત સંસ્થા ભુજ, સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાય સોની, દીપેશ શાહ સહભાગી બન્યા હતા. પશ્ચિમ બંગાળના કલકત્તા વિસ્તારનો ગણેશ લાલ મોહન, જે છેલ્લા લગભગ 2 વર્ષથી ગુમાતો, એની માસી સાથે મામાના ઘરે જઈ રહ્યો હતો અને કલકત્તાના રેલવે સ્ટેશન ઉપરથી તે ગુમ થયો હતો. માસી ટ્રેનમાં બેસી ગયા અને એ ટ્રેન ઉપડી ગઈ અને એ બીજી ટ્રેનમાં બેઠો એટલે બીજા રાજ્યમાં પહોંચ્યો અને ત્યારથી સતત 2 વર્ષ સુધી તે રખડતો ભટકતો રહ્યો હતો. ત્યાર પછી ટ્રેન મારફતે તે મોરબી પહોંચ્યો હતો. મોરબીની યદુનંદન આશ્રમ કે જ્યાં એણે લગભગ 1.5-2 વર્ષ ગાળ્યા અને એ આશ્રમમાં એની બહુ સરસ અને સુંદર કાળજી રાખવામાં આવી. અમારા માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમના અમારા સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મોરબી ગયેલા અને યદુનંદન સંસ્થાની અંદર આ જે ગણેશ હતો એને ભુજ લઈ આવ્યા ત્યાંથી અને એમને કીધું કે અમે એના ઘર શોધવાના પૂરા પ્રયત્ન કરશું. 8 દિવસમાં જ પશ્ચિમ બંગાળની પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર શોધી કઢાયું ત્યારે એના પરિવારજનોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી અને કીધું કે અમે છેલ્લા લગભગ 2 વર્ષથી એને શોધ ચલાવીએ છીએ, 3 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને જ્યાં જ્યાં અમને સમાચાર મળે ત્યાં પહોંચી જઈએ છીએ, પણ એનો ક્યાં પણ અતો પતો મળ્યો નથી. આજે તમે લોકોએ જ્યારે એને શોધી કાઢ્યો છે ત્યારે અમે અત્યારે જ પ્લેનમાં નીકળીએ છીએ. એ લોકો પશ્ચિમ બંગાળથી એટલે કલકત્તાથી પ્લેનમાં અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ટ્રાવેલ્સની બસ મારફતે ભુજ પહોંચ્યા. ભુજમાં પણ ફરી પાછો એને તેડી અમદાવાદ અને અમદાવાદથી પ્લેન મારફતે એને માનસિક દિવ્યાંગ જે અમારી પાસે હતો એને પ્લેન મારફતે તેડી ગયા અને કલકત્તા પહોંચ્યા. આવી રીતે લગભગ 2 વર્ષ સુધી એ રખડતો ભટકતો રહ્યો. એના પરિવારજનો સુખી સંપન્ન છે એટલે એમણે કીધું કે અમને ડોનેશન પણ આપવું છે. અમે કીધું ભાઈ અમે આવો ક્યારે પણ ડોનેશન લેતા નથી, પણ એ લોકો કે અમે સુખી સંપન્ન છીએ, અમે 3 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે ને આજે આપણે પ્લેનમાં તેવા આવ્યા છીએ અને પ્લેનથી જ એને તેડી જશું. ત્યારે માનવજ્યોત સંસ્થાને 11,000 ડોનેશન પણ આપ્યું. આજે આ ગણેશ પોતાના ઘરે પહોંચ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે. અત્યારે અમારી પાસે દરરોજ 1-2 પરિવારો આવે છે તેડવા માટે દૂર દૂરના રાજ્યોમાંથી. અમે કચ્છમાંથી જે પણ આવા માનસિક દિવ્યાંગો મળે એની પોલીસ મારફતે તપાસ કરાવીએ છીએ. જે જે રાજ્યના હોય ત્યાંની ગુમ નોંધના આધારે અમે એનું ઘર સુધી કાઢીએ છીએ અને પછી એના ઘર સુધી પહોંચાડીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 1,250 જેટલા માનસિક દિવ્યાંગો માનવજ્યોત સંસ્થાના આશ્રય સ્થાનની અંદર રામદેવ સેવાશ્રમના સ્થળે સારવાર લઈ અને પોતાના ઘર સુધી પહોંચ્યા છે.